नमस्कार मित्रों, हवे आपणे धोरण 8 ની અંદર આગળ અભ્યાસ કરીએ વિષય ગણિત ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમ સ્વાધ્યાય 9.4 જેનો મિત્રો દાખલા નંબર 1 દ્વિપદીનો ગુણાકાર કરો એનો એક્ઝામ્પલ નંબર 6 અગાઉ મિત્રો 1 થી 5 એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો તો તમને રકમ આપેલી છે મિત્રો પહેલા કૌંસમાં 3 ના છેદમાં 4 એ નો વર્ગ પ્લસ 3 બી નો વર્ગ કૌંસ પૂરો અને બીજા કૌંસની અંદર મિત્રો કૌંસની બહાર 4 કૌંસમાં એ નો વર્ગ ઓછા 2 ના છેદમાં 3 બી નો વર્ગ કૌંસ પૂરો તો મિત્રો અહીં તમારે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે તો મિત્રો આપણે જોઈએ સૌપ્રથમ મિત્રો અને આપેલ છે ત્યાં મિત્રો કઈ નિશાની કરીશું ગુણાકાર તો 3 ના છેદમાં 4 એ નો સ્ક્વેર પ્લસ 3 બી નો વર્ગ અનેની જગ્યાએ મિત્રો ગુણાકાર કરીશું કૌંસની બહાર મિત્રો કોઈ જ્ઞાત કે અજ્ઞાત સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાને કૌંસની અંદરના બધા સભ્યો સાથે મિત્રો ગુણવામાં આવે છે મિત્રો 4 ને એના વર્ગ વડે ગુણીશું અને 4 ને મિત્રો 2 ના છેદમાં 3 બી ના વર્ગ વડે ગુણીશું તો સૌપ્રથમ 4 ગુણ્યા એ નો વર્ગ 4 એ નો વર્ગ કઈ નિશાની મિત્રો માઇનસ હવે મિત્રો આપણે કરીએ કે 4 ગુણ્યા 2 ના છેદમાં 3 બી નો વર્ગ તો અહીં અંશ છેદ ઉડતા હોય તો મિત્રો આપણે ઉડાડી શકીએ પરંતુ ઉડતા નથી તો અંશ અંશનો ગુણાકાર 4 2 8 3 1 3 8 ના છેદમાં 3 બી નો વર્ગ કૌંસ પૂરો હવે મિત્રો આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીશું તો હવે મિત્રો તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે તો પહેલા કૌંસનો મિત્રો પહેલું પદ અને બીજો કૌંસ મિત્રો આખો લઈ અને પહેલા પદના પહેલા કૌંસના પહેલા પદ વડે મિત્રો બીજા કૌંસને આપણે ગુણીશું તો જોઈએ મિત્રો પહેલું પદ કયું પહેલા કૌંસનું તો કે 3 ના છેદમાં 4 એ નો વર્ગ અને એને મિત્રો બીજા કૌંસ સાથે ગુણીશું બીજો કૌંસ કયો આપેલો 4 એ નો વર્ગ માઇનસ 8 ના છેદમાં 3 બી નો વર્ગ કૌંસ પૂરો હવે મિત્રો શું કરીશું તો હવે મિત્રો પહેલા કૌંસનું બીજું પદ નિશાની સાથે લઈશું અને મિત્રો એને બીજા કૌંસ વડે મિત્રો આપણે ગુણીશું કઈ નિશાની મિત્રો પ્લસ 3 બી નો વર્ગ પહેલા કૌંસનું બીજું પદ અને બીજા પદ બીજા કૌંસ આખાને મિત્રો પહેલા કૌંસના બીજા પદ વડે હવે ગુણીશું તો કે 4 એ નો વર્ગ માઇનસ 8 ના છેદમાં 3 બી નો વર્ગ કૌંસ પૂરો હવે મિત્રો આપણે બંને કૌંસનું સાદું રૂપ આપીશું તો અહીં ધ્યાન આપજો મિત્રો પહેલા 3 ના છેદમાં 4 એ નો વર્ગ અને 4 ગુણ્યા 4 એ નો વર્ગ આ બંને સંખ્યાનો મિત્રો તમારે ગુણાકાર કરવાનો છે તો કેવી રીતે મિત્રો 3 ના છેદમાં 4 એ નો વર્ગ ગુણ્યા 4 એ નો વર્ગ તો અહીં મિત્રો અંશ છેદ ઉડતા હોય તો ગુણાકારની અંદર તમે ઉડાડી શકો તો 4 4 મિત્રો શું થઈ જશે ઉડી જશે અંશ છેદ તો શું વધ્યું મિત્રો તો 3 અને એ નો વર્ગ ગુણ્યા એ નો વર્ગ આધાર સરખા ગુણાકાર સ્વરૂપ ઘાતાંકનો સરવાળો તો 2 વત્તા 2 ઘાત કેટલી થાય એની 4 તો મિત્રો જવાબ કેટલો મળશે આપણને 3 ના છેદમાં 4 એ નો વર્ગ ગુણ્યા 4 એના વર્ગનો જવાબ મિત્રો આપણને 3 એની 4 ઘાત કઈ નિશાની મિત્રો માઇનસ હવે મિત્રો 3 ના છેદમાં 4 ના વર્ગને 8 ના છેદમાં 3 બી ના વર્ગ વડે મિત્રો ગુણીશું કેવી રીતે તો 3 ના છેદમાં 4 નો વર્ગ ગુણ્યા 8 ના છેદમાં 3 બી નો વર્ગ તો મિત્રો અંશ છેદ ઉડતા હોય તો ઉડાડી 3 3 મિત્રો શું થઈ જશે ઉડી જશે અને 4 2 8 શું વધ્યું મિત્રો 2 એ નો વર્ગ ગુણ્યા બી નો વર્ગ એ નો વર્ગ ગુણ્યા બી નો વર્ગ તો મિત્રો આપણને 4 3 ના છેદમાં 4 એ નો વર્ગ ગુણ્યા 8 ના છેદમાં 3 બી ના વર્ગનો જવાબ કેટલો મળ્યો મિત્રો
તો કે બે એ નો વર્ગ અને મિત્રો બી નો વર્ગ. હવે મિત્રો આપણે આ કૌંસનું સાદું રૂપ આપીશું. કૌંસની બહાર પ્લસ ચિહ્ન છે માટે મિત્રો આપણે કૌંસ કરીશું નહીં. તો અહીંયા મિત્રો સાની નિશાની પ્લસ નું. હવે મિત્રો આ કૌંસનું સાદું રૂપ આપીએ તો ત્રણ બી નો વર્ગ ગુણ્યા ચાર એ નો વર્ગ. તો અહીં તો મિત્રો તમે આપી શકો સરળતાથી ત્રણ ચોક બાર એ નો વર્ગ અને બી નો વર્ગ. કઈ નિશાની મિત્રો માઇનસ. હવે મિત્રો ત્રણ બી ના વર્ગ ને આઠ ના છેદ માં ત્રણ બી ના વર્ગ વડે મિત્રો આપણે ગુણીશું. તો ત્રણ બી નો વર્ગ ગુણ્યા આઠ ના છેદ માં ત્રણ બી નો વર્ગ. તો અંશેદ ઉડે તો મિત્રો આપણે ઉડાડી દઈએ. ત્રણ ત્રણ મિત્રો શું થઈ જશે ઉડી જશે. તો શું વધ્યા આઠ. બી નો વર્ગ ગુણ્યા બી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બી ની મિત્રો કેટલી ઘાત થાય ચાર ઘાત. આધાર સરખા ગુણાકાર સ્વરૂપ ઘાતાંકોનો સરવાળો. તો ત્રણ બી નો વર્ગ ગુણ્યા આઠ ના છેદ માં ત્રણ બી ના વર્ગ નો જવાબ કેટલો મળ્યો મિત્રો આઠ બી ની ચાર ઘાત. હવે મિત્રો એક જેવા પદ જો અવર મિત્રો સજાતીય તો જોડે લાવી અને મિત્રો એનું આપણે સાદું રૂપ આપીશું. તો મિત્રો આપણે જોઈએ તો અહીં મિત્રો તમને આ બંને પદ કેવા છે સજાતીય. માઇનસ બે એ નો વર્ગ બી નો વર્ગ પ્લસ બાર એ નો વર્ગ બી નો વર્ગ. તો પહેલું પદ મિત્રો આપણે એનું એ જ આવશે ત્રણ એ ની ચાર ઘાત. હવે મિત્રો આ બંને સંખ્યાનું આપણે સાદું રૂપ આપીશું. માઇનસ પ્લસ કેવા ચિહ્નો મિત્રો અસમાન ચિહ્ન. અને અસમાન ચિહ્ન હોય મિત્રો તો કઈ પ્રોસેસ થાય બાદબાકીની. નિશાની મિત્રો મોટી સંખ્યાની આવે તો માઇનસ બે માંથી મિત્રો પ્લસ બાર બાદ કરીએ. તો મિત્રો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. બાર માંથી બે જાય મિત્રો કેટલા વધે દસ. ચલતો મિત્રો એના એક એ નો સ્ક્વેર અને બી નો સ્ક્વેર. પણ દસ મિત્રો કેવા પ્લસ કે માઇનસ. તો નિશાની મોટી સંખ્યાની બાર મોટા છે જેની નિશાની મિત્રો પ્લસ છે. તો આપણો જવાબ મિત્રો સામા આવે પ્લસ માં. અને આ પદ મિત્રો એનો એ માઇનસ આઠ બી ની ચાર ઘાત. તો આવી રીતે મિત્રો તમે ત્રિપદીનો દ્વિપદી સાથે મિત્રો ગુણાકાર કરી શકો. અને અહીં મિત્રો આપણો દાખલા નંબર એક પૂર્ણ થયો.